નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્લાન્ટ એનાટોમીના આ પહેલાં લેક્ચર જે સેમેસ્ટર ફોરની આપણી શરૂઆત છે જેમાં આપણે પેરેન્કાઈમાનું સ્ટડી કરવાના છીએ એમાં હું વિશાલ મૂલ્યા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અહીં આપણે જે પેરેન્ટ એટલે કે પ્લાન્ટેશનના ભાગરૂપે સ્ટડી કરવાના છીએ એ બોટની સબ્જેક્ટના સેમેસ્ટર ફોરના યુનિટ વનમાં આવે છે સો વેલકમ વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા એન્ડ ટુ વિથ રિસાઈઝ યર બોટની રિવેલ્યુશન હિયર વેલકમ પહેલા આપણે પ્લાન્ટ ટિશ્યુની જરાક જનરલ બાબત સ્ટડીઝ કરી લઈએ તો મેરિસ્ટમેટિક ટિશ્યુ જે છે મેરિસ્ટમેટિક ટિશ્યુના ડિવિઝન અને ડિફરન્સિએશનથી અલગ અલગ પ્રકારની વનસ્પતિ પેશી એટલે કે પ્લાન્ટ ટિશ્યુસ બનતી હોય છે ધેટ ઇઝ કમ્પોઝ્ડ ઓફ મેચ્યોર લિવિંગ ઓર ડેડ બે પ્રકારના કોષો હોઈ શકે છે લિવિંગ સેલ્સ ઓર ડેડ સેલ્સ અને હવે પછી એની ફરીથી ડિવાઈડ થવાની ક્ષમતા સામાન્ય રીતે જતી રહી હોય છે એટલે આપણે એને પરમનન્ટ ટિશ્યુ પણ કહેતા હોઈએ છીએ થિક વોલ્ડ હોઈ શકે અથવા થીન વોલ્ડ જાડી અથવા પતલી દિવાલવાળી હોઈ શકે સામાન્ય રીતે આપણો અભ્યાસ એવો કહીએ છીએ કે થિન વોલ્ડ ટિશ્યુ જે છે એ લિવિંગ હોય છે જેમ કે પેરેન્ટ અને થિક વોલ્ડ જે છે એ ડેડ હોય છે જેમ કે સ્કલેરેનગાયમાં એનું વર્ગીકરણ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ પોઝિશન વાઇઝ એનું અલગ અલગ વર્ગીકરણ કરી શકીએ ફંક્શન વાઇઝ કરી શકીએ શેપ અને સાઇઝ પ્રમાણે પણ એનું વર્ગીકરણ કરી શકીએ છીએ સામાન્ય રીતે આપણે જ્યારે સ્ટડી કરતા હોઈએ ત્યારે પરમનન્ટ ટ ઇશ્યુ જે છે એ સીધે સીધી અપાઇકલ મેરીસ્ટ સ્ટેમમાંથી ડેવાઈ ડેવલપ થયેલી છે એને આપણે પ્રાઇમરી પરમનન્ટ ઇશ્યુ ગણતા હોઈએ છીએ જે આઈધર રૂટ અપાઈસિસ અથવા તો શોટ અપાઈસિસમાંથી એટલે કે પ્રરોહાગ્રહ અથવા તો મૂલાગ્રહમાંથી મળી આવે છે સેકન્ડરી પરમેનન્ટ ટિશ્યુ જે છે લેટરલ મેરીસ્ટેમ એટલે કે પાર્શ્વ બાજુમાંથી એધામાંથી ડેવલપ થયેલી છે અને એ પ્રમાણે આપણે વર્ગીકૃત કરતા હોઈએ છીએ બીજું વર્ગીકરણ છે એ આપણે સિમ્પલ ટિશ્યુ અથવા તો કોમ્પ્લેક્ષ ટિશ્યુ તરીકે કરીએ છીએ સામાન્ય રીતે આ ટિશ્યુ જે છે એ ફરીથી વિભાજન નથી પામતી પણ અમુક અમુક ટિશ્યુઝ એવી હોય છે જે ફરીથી મેરિસ્ટમેટિક ટિશ્યુ બને અને મેરિસ્ટમેટિક ટિશ્યુ બનીને ફરી પાછું સેલ ડિવિઝન અને સેલ ડિફરન્શિએશનમાં ભાગ લેતી હોય છે જેનો આપણે સ્ટડી કરીશું સિમ્પલ ટિશ્યુ જે છે સિમ્પલ ટિશ્યુના કોષો જે છે એ સમાન હોય છે હોમોજીનિયસ હોય છે યુનિફોર્મ હોય છે અને એમાં આપણે પેરેન્ટ ગાયમાં સ્કલેન ગાયમાં કોલન ગાયમા વગેરેને બહુ સારી રીતે ઓળખીએ છીએ કોમ્પ્લેક્સ ટિશ્યુ જે છે એમાં એક કરતાં વધારે પ્રકારના સેલ્સ જોવા મળે છે અને એ એક સાથે રહીને કામ કરતા હોય છે જેમાં આપણે ઝાયલમ અને ફ્લોયમને ઓળખીએ છીએ સિમ્પલ ટિશ્યુના એઝ વી ડિસ્કસ ડર્કલીયર કે પેરેનકાયમાં કોલેનકાયમાં અને સ્કલેરેન ભાગ પડે છે અને કોમ્પ્લેક્સ ટિશ્યુ જે છે એ કોમ્પ્લેક્સ ટિશ્યુમાં આ પેરેન્ટમાં અથવા ક્લેરેન્ટમાં એની સાથે જોડાયેલી હોય પણ કોલેન્કાયમાં ક્યારે નથી હોતી અને કોમ્પ્લેક્સ ટિશ્યુના એક્ઝામ્પલની અંદર આપણે ઝાયલમ અથવા ફ્લોયમ લઈ શકીએ છીએ અહીં આપણે જે આજનું લેસન જે છે એ પેરેન્ટ શરૂઆત કરીશું વી વિલ બિગિન વિથ ધી પેરેન્ટમાં આમ જોવા જવું તો બહુ લાંબી લાંબી વ્યાખ્યા છે ટિશ્યુ ઇઝ કમ્પોઝ ઓફ લિવિંગ સાલ્સ વિચ આર વેરીએબલ ઇન ધર મોર્ફોલોજી એન્ડ ફિઝિયોલોજી બટ જનરલી હેવિંગ થિન વોલ એન્ડ હેવિંગ પોલીહેડ્રલ શેપ એન્ડ કન્સર્ન વિથ ધી વેજીટેટિવ એક્ટિવિટી ઓફ ધી પ્લાન્ટ આટલું લાંબુ યાદ ન રાખવું હોય તો વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આ જે શબ્દ છે પેરેન્ટમાં સેલ્સ એ પેરા એટલે બિસાઇડ્સની સાથે અથવા પાછળ અને એ એન કાયમા જે શબ્દ છે એ ટુ પોર એટલે જેની અંદર કંઈ ભરી શકાય એટલેનો મતલબ એવો થાય છે કે એ સેમી લિક્વિડ અથવા લિક્વિડ જેમાં ભરી શકાય એવી પેશી છે ઇટ ઇઝ બિલિવડ એવું માનવામાં આવતું હતું કે પેરેન અંદર સોલિડ અથવા સોલિડ ટિશ્યુ છે જેની અંદર સેમી સોલિડ વસ્તુ સેમી સોલિડ ફ્લોઈડ ભરેલું હોય છે એટલે એ નામ પેરેન એવું આપવામાં આવ્યું સામાન્ય રીતે એ પેરેનકેમેટસ સેલ્સની બનેલી હોય છે પ્રિમિટિવ ટિશ્યુ છે વિચ ઇઝ ફાઉન્ડ ઇન ઓલ ઓવર ઓલ કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ એટલે ઉત્ક્રાંતિની દ્રષ્ટિ એ અલગી અને બ્રયોફાઈટમાં પણ જોવા મળે છે એટલે આપણે એને એકદમ પ્રિમિટિવ ટિશ્યુ કહીએ છીએ હાયર પ્લાન્ટ્સની અંદર એનું ઘણું બધું સ્પેશિયલાઇઝેશન જોવા મળે પીથ રિજિયનની અંદર એ જુદી જોવા મળે કોટેક્સની અંદર જુદી જોવા મળે એકદળીના પીથની અંદર જુદા પ્રકારની જોવા મળે આપણે એના અમુક અમુક એક્ઝામ્પલ્સ જોવાના છે જેમ કે અહીં તમે આ પેરેનકાઈમાં જ જે છે એ હેલિયન થશે એટલે કે સનફ્લાવરના પીથની અંદર જુઓ તો જરાક જુદું દેખાય સનફ્લાવરના રાઇઝોમની અંદર અને એવી જ રીતે કોટેક્સ રિજિયનની અંદર આપણે એસ્કલેપિયાસના જોઈએ તો આપણને એમાં સ્ટાર્ચ ગ્રીન જોવા મળે એટલે કે સંગ્રહ કરતી પેશી તરીકે જોવા મળે છે ઝીએમઇઝનું પીથ છે એમાં એલએસ અને ટીએસમાં જોઈએ તો આપણને ખબર પડે કે એ જુદા પ્રકારની દેખાય છે એટલે વનસ્પતિમાં એ હાયર પ્લાન્ટ્સની અંદર અલગ અલગ વેરિએશન સાથે રજૂ થાય છે સામાન્ય રીતે એ આઇસો ડાયોમેટ્રિક એટલે કે સમ સમાન ડાયામિટર ધરાવતી હોય છે થિન વોલ્ડ હોય છે ઇક્વલી એક્સપાન્ડેડ સરખી ફૂલેલી હોય છે ક્યારેક અપવાદ્રુપ સાઇઝમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે સેલ્સ જે છે એ સામાન્ય રીતે ઓવલ શેપના રાઉન્ડેડ અથવા તો પોલિગોનલ હોય છે અને વેલ ડેવલપ્ડ સ્પેસ વચ્ચે જોવા મળે છે એટલે વચ્ચે ખાલી જગ્યા પણ જોવા મળે છે સેલ્સ બહુ ઇલોંગેટેડ હોતા નથી કોઈ પણ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં બહુ લાંબા થઈ ગયા હોય જેવું આપણને સ્કલેરેન કાયમા અને કોલેન કાયમામાં આગળ જોવા મળશે હું અહીં પેરેન્ટ કાયમામાં જોવા નથી મળતું અને સામાન્ય રીતે એની અંદર પૂરતા પ્રમાણમાં સાયટોપ્લાઝમ હોય છે એટલે આપણને એ લિવિંગ કન્ડિશનમાં જોવા મળે છે અને એની અલગ અલગ એક્ટિવિટી સેલની પણ આપણે જોઈ શકીએ છીએ કોષ જીવંત હોય છે એટલે એની અંદર આપણને ન્યુક્લિયા કોષ કેન્દ્ર પણ આપણે જોઈ શકીએ છીએ અને ડિપેન્ડ્સ ઓન ધ પેશી ટિશ્યુ કઈ છે એકોર્ડિંગલી એમાં એક અથવા એક કરતાં વધારે સેલ ન્યુક્લિયસ પણ આપણે જોઈ શકીએ છીએ સામાન્ય રીતે એ આખી વનસ્પતિનો ઘણો બધો ભાગ બનાવે છે એટલે હ્યુજ પાર્ટ બનાવે છે અહીં જેટલો ગ્રીન બ્લિંક થતો ભાગ છે એ આખે આખો પેરેનગેમેટ ટેશ્યુનો છે અને રૂટ્સમાં એ હ્યુજ પાર્ટ રોકી લઈએ છીએ જોઈ શકીએ છીએ એવી જ રીતે સ્ટેમમાં પણ આપણે જોઈ શકીએ છીએ અહીં મોનોકોટનું સ્ટેમ્પ છે તો એમાં આપણે જોઈ શકાય છે કે પુષ્કળ પ્રમાણમાં બેરેન્ટમેટા સ્ટેશ્યુ આવેલી હોય છે ઇઝ ઇઝાર વિથ ધ લીફ પર્ણની અંદર પણ એ પુષ્કળ પ્રમાણમાં ગોઠવાયેલી હોય છે ઘણા બધા પ્લાન્ટ્સ એવા છે અથવા તો મોસ્ટ ઓફ પ્લાન્ટ્સનો જે પિથ છે એ પેરેન્ટ કાયમેટસ હોય છે જનરલી પીથમાં પેરેન્ટમાં જોવા મળે અને એ લાર્જ ક્વોન્ટિટીમાં હોય એવું આપણે ડાયકોટની અંદર બહુ સિમ્પલી જોઈ શકીએ છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે પિથ છે એ હ્યુજ એરિયા રોકી લઈએ છીએ પર્ણની વાત કરીએ તો પર્ણમાં જે મિઝોફિલ છે એ મિઝોફિલ પેરેન્ટમેટસ હોય છે લીવ્ઝની અંદર અને મિઝોફિલ છે એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ ફ્રૂટ જે છે એ ફ્રૂટનો પલ્પ સામાન્ય રીતે પેરેન્કાઇમેટસ હોય છે એટલે જે આપણે સોફ્ટ લાગે છે અને આપણે સારા ઇઝીલી એને ચાવી શકીએ છીએ બટેટાનો જે પલ્પ છે અથવા તો બધા ફ્રૂટનો પલ્પ છે એ મુખ્યત્વે પેરેન્ટાઇમેટસ હોય છે એન્ડોસ્પોમ્પ્સની અંદર પણ સીડ્સના એન્ડોસ્પોમ્સની અંદર પણ પેરેન્ટાઈમાં આવેલું હોય છે અને સ્ટોરેજનું કામ કરતું હોય છે રૂટના કોર્ટેક્સની અંદર એ જોવા મળે છે એટલે કોર્ટિકલ બાગ જે બાહ્યક છે એમાં એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં પેરેન્ટ ગાયમેટ ઇશ્યુ આવેલી હોય છે એટલે પેરેન્ટ ગાયમેટ સ્ટેશ્યુ રૂટ્સના કોર્ટેક્સમાં સ્ટેમના કોર્ટેક્સની અંદર હ્યુજ એમાઉન્ટમાં આવેલી હોય એ આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને લીફમાં તો ઓલરેડી એની પ્રેઝન્સ બહુ જાણીતી છે આ સિવાય પ્રજનન સાથે સંકળાયેલા સેપલ્સ અને પેટલ્સ જે છે એ પણ મુખ્યત્વે પેરેન્કાઈમાના બનેલા હોય છે સોફ્ટ ટિશ્યુના બનેલા હોય છે ઘણા બધા પેરેનકાયમા સેલ્સ એવા છે કે જે ઝાયલમ અને ફ્લોમની સાથે સંકળાયેલા હોય છે અને કોર્ટેક્સની અંદર જ્યારે વેલ ડેવલપ્ડ હોય ત્યારે એ સ્પેશિયલાઇઝેશન ધરાવે અને એવું એક સ્પેશિયલાઇઝેશન એટલે એરેન અહીં આપણે જોઈ શકીએ છીએ જે સામાન્ય રીતે પાણીની અંદર જોવા મળતી વનસ્પતિમાં જોવા મળે છે ઘણી વખતે સ્પેશિયલાઇઝડ થઈ અને વોટર સ્ટોરેજનું કામ પણ કરે છે અને આવું વોટર સ્ટોરેજનું કામ સામાન્ય રીતે ઝેરો એટલે મરુ નિવાસી વનસ્પતિમાં જોવા મળે બેસ્ટ એક્ઝામ્પલ એલોવેરાથી બધા પરિચિત છે વોટર સ્ટોરેજ જે છે એ ઉપરાંત વોટર સ્ટોરેજ જે થાય છે એ ક્લોરોફિલ નથી ધરાવતું હતું થીન વોલ્ડ હોય છે અને પાણીથી પુષ્કળ ભરાયેલું એટલે ટર્જીડ હોય છે જે આપણે એલોવેરામાં જોયું હતું એને સેક્શન લઈને જોઈએ ત્યારે આપણને એકદમ બહુ સ્પષ્ટપણે જોવા મળે કે અંદર પાણી કેવી રીતે સંગ્રહાયેલું છે આવું જ આપણને એગેવ એટલે કે રામાયણના આડછેદની અંદર પણ જોવા મળે છે હેકિયા કરીને જે પ્લાન્ટ છે એમાં પણ જોવા મળે છે આ જે પેરેનગાઈમેટ ટિશ્યુ છે એને સનલાઇટ મળે ઓન એક્સપોઝર ટુ સનલાઇટ એ ક્લોરોફિલ ડેવલોપ કરી લઈએ એટલે કે ક્લોરેન ડેવલપ ડેવલોપ કરી લઈએ અને પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે ક્લોરેનગાયમાં વેલ ડેવલપ્ડ એરેટિંગ સિસ્ટમ ધરાવતી હોય છે કેમકે વાયુની એક્સચેન્જ એને કરવાની હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ઇન્ટરસેલ્યુલર સ્પેસ જોવા મળે છે કે જેથી એ વાયુ વિનિમય ઇઝીલી કરી શકે છે પેલી સેટ જે જઈએનો બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે જે અહીં આપણે ટ્રાન્સવર્સ સેક્શનની અંદર આ ડ્રોઈંગમાં જોઈ શકીએ છીએ અને અહીં આપણે એ રિયલમાં જોઈ શકીએ છીએ જેમ પેલીસેટ પેરેન કાયમા જે છે એવી જ રીતે સ્પોન્જી પેરેન કાયમા પણ અલ્ટિમેટલી તો પેરેન જ છે અને આ એરેન કાયમા જ્યારે બનતું હોય છે ત્યારે એરેન કાયમાની અંદર સ્પેસ વધારે હોવાથી ગેસિયસ એક્સચેન્જમાં કામ કરે અને બોયન્સી એટલે કે તરવામાં મદદરૂપ થતું હોય છે અવસર સમજાનું એરેન કાયમા આપણે માઇરોફાઇલમની અંદર જોઈ શકીએ છીએ અથવા તો કમળ એટલે કે વોટર લીલીની અંદર જોઈ શકીએ છીએ સ્ટોરેજ ટિશ્યુ તરીકે આપણને રાનનક્યુલસમાં જોવા મળે છે અને અહીં પેરેન અંદર જે ડોટ દેખાય છે બ્લૂ કલરના એ બધા સ્ટોર થયેલું સ્ટાર્ચ છે સેમ આવું જ સ્ટાર્ચ પેરેન્ટમેટા સેલ્સની અંદર આપણને પોટેટોમાં પણ જોવા મળે અથવા તો બીજા જે સ્ટોરેજ સાથે સંકળાયેલા અંગો છે એની અંદર જોવા મળે છે ઘણી વખત સ્ટોરેજ ટિશ્યુ ની અંદર ઓઇલ પણ જોવા મળે સ્ટોર થયેલું અને એ આપણને બાલસમ પ્લાન્ટની અંદર જોવા મળે છે ઓરેન્જ પીલની અંદર જોવા મળે છે સંતરાની છાલને તમે અનુભવી જશે કે જેમાં વોલેટાઇલ ઓઇલ હોય છે અને એ વોલેટાઇલ ઓઇલ ઓરેન્જ પીલની અંદર સ્ટોરેજ ટિશ્યુમાં હોય અને આ સ્ટોરેજ ટિશ્યુ પણ પેરેન્ટ ગાયમાની બનેલી છે એ વેજીટેટિવ રિપ્રોડક્શનમાં પણ મદદરૂપ થાય છે આપણે કટિંગ કરીને જ્યારે પ્લાન્ટને વાવીએ છીએ ત્યારે એમાં પેરેન્ટ ગાયમામાં જે મેરિસ્ટમેટિક પોટેન્શિયલ છે એ મેરીસ્ટોમેટિક પોટેન્શિયલના કારણે એ આખા આખા પ્લાન્ટને રહીઝ આપે છે એટલે વેજીટેટિવ રિપ્રોડક્શનમાં પણ પેરેન્ટ ખૂબ મોટો રોલ છે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પેરેન્કાઈમા એકોર્ડિંગ ટુ અવર સિલેબસ નેક્સ્ટ વી વીલ ગો થ્રુ કોલેન્ડ કાયમા કાયમાનું સ્ટડી કરીશું જે નેક્સ્ટ ટિશ્યુ આપણા સિલેબસમાં છે ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભાર